હાયર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે પસંદગીની વિધિ જોઈ. આજે આપણે કર્મચારી વ્યવસ્થામાં તાલીમ વિશે અભ્યાસ કરીશું. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપણને ખબર છે. કર્મચારીને ભરતી, પસંદગી, તાલીમ, ભરતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ. તો આપણે ભરતી અને પસંદગી વિશે અભ્યાસ કર્યો. હવે તાલીમ, બીજાનું કોણ થાય છે તાલીમ. એકમમાં તાલીમ મહત્વની બાબત છે. આપણે એકમમાં ભરતી કરીએ એમાં ગમે તેટલા આપણે કુશળ કર્મચારી મેળવવા પ્રયત્ન કરીએ, પરંતુ એ કર્મચારીઓમાં જે જરૂરી છે તેવી અનુભવ અને જાણકારી ન હોય અને એને કાર્ય સોંપો તો કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. એટલે કર્મચારીમાં કુશળતા વધારવા માટે, કર્મચારીની કુશળતા વધારવા માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. કયું જ્ઞાન? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. એની કુશળતા વધે કર્મચારી એના માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેમાં તેના કારણે કર્મચારીની આવડત વધશે, જ્ઞાનમાં વધારો થશે, બુદ્ધિમત્તા વધશે, આમ કર્મચારીનો વિકાસ થશે. એ તાલીમ આપવાથી કર્મચારી જ્ઞાન, બુદ્ધિ, આવડત વગેરેમાં વધારો થતો જોવા મળે છે. દરેક ધંધાકીય એકમો તાલીમ માટે કાર્યક્રમનું આયોજન કરે છે. ધંધાકીય એકમમાં તાલીમ એક કામ ચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમમાં સતત તાલીમની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો તાલીમનો અર્થ આપણે આપવો હોય મિત્રો, તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બરાબર યાદ રાખજો મિત્રો. આઈએમપી તાલીમ એટલે શું? કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. દરેક કર્મચારીને તાલીમ આપવામાં આવે છે. નવા લેવામાં આવેલા હોય એમને તેના કાર્યના સંદર્ભમાં જે કાર્ય માટે જે પોસ્ટ માટે લીધેલા હોય એ પોસ્ટને લગતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે તો એને આપણે તાલીમ કહીએ છીએ. એકમના કાર્યોને ધ્યાનમાં રાખી, એકમના જે કંઈ કાર્યો હોય એ કાર્યોને ધ્યાનમાં રાખી કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્ય, વર્તન, ટેકનિકલ સમજણમાં વધારો કરવા માટે કર્મચારીઓને જે જુદી જુદી અદ્યતન માહિતી જે જરૂરી છે એવી અદ્યતન માહિતીને જ્ઞાન આપવાની પદ્ધતિને પણ તાલીમ કહેવામાં આવે છે. ટૂંકમાં કર્મચારીની આવડતમાં વધારો થાય, કુશળતામાં વધારો થાય એના માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. તો એકમમાં તાલીમનું મહત્વ ઘણું બધું છે. કોઈ પણ એકમ હોય તો એકમમાં તાલીમનું મહત્વ ઘણું બધું છે. તો સૌથી પહેલા મહત્વના જુદા જુદા 8 પોઈન્ટ છે. આધુનિક જાણકારી, કોઈ પણ એકમમાં કર્મચારીઓને આધુનિક જાણકારી હોવી જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે દેશની અંદર જે જુદા જુદા એકમમાં સંશોધનો જે થાય છે નવા નવા, અને ટેકનિકલ જ્ઞાનમાં એટલો વધારો થાય છે, એની ક્ષિતિજો વિકસરતી જાય છે, તો આજનો કર્મચારી જે છે એ કર્મચારીને એ નવા વિચારો, નવા સંશોધનો અને ટેકનિકલ જાણકારીથી વાકેફ કરવો હોય તો એને તાલીમ આપવી પડે. તો આધુનિક જાણકારી માટે પણ કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. ત્યાર પછી સલામત. એકમની અંદર કેટલીક વખત કામદારો જે કામ કરતા હોય છે તો એ ખાસ કરીને મશીનરી ઉપર કામ કરતા હોય છે, એવા કર્મચારીઓ કે કામદારોને તાલીમ આપવી જરૂરી છે. યંત્ર ઉપર કામ કરતા હોય એવા કર્મચારી કે કામદારને જો તાલીમ ના આપી હોય તો ઘણી વખત અકસ્માત થતો જોવા મળે છે. તો અકસ્માતથી બચાવવું હોય તો કર્મચારીને કે કામદારને તાલીમ આપવી પડે. યંત્ર ઉપર કઈ રીતે ઊભું રહેવું, કઈ રીતે કામ કરવું એને લગતી તાલીમ આપશો તો કર્મચારીને અકસ્માતથી બચાવી શકાશે. વત્તા કર્મચારીને કઈ રીતે કામ કરવું તાલીમમાં એ શીખવાડવામાં આવે તો કર્મચારીના થાકમાં
ઘટાડો થશે અને સારી રીતે કામ કરી શકશે. નંબર 3, કાર્ય સંતોષ વધે. જો કર્મચારીને ટ્રેનિંગ આપ્યા પછી એને કાર્ય સોંપવામાં આવે તો એ કાર્ય સારી રીતે કરી શકશે અને એને કાર્ય કરવામાં ઉત્સાહ વધશે, ધગસમાં વધારો થશે અને જે કામ એને સોંપ્યું છે એ કામમાં એને કાર્ય સંતોષની લાગણી ઊભી થશે. એટલે કર્મચારી સારી રીતે કામ કરશે, ટ્રેનિંગ પામેલો કર્મચારી વધારે ઉત્સાહથી ધગસથી કાર્ય સંતોષથી કામ કરશે. નંબર 4, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારી એક એકમ છોડી અને બીજા એકમમાં નહીં જાય. કેમ? જે એકમમાં એને તાલીમ મળી છે અને તાલીમના કારણે એની આવડતમાં વધારો થશે, એના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થશે, માટે એ કંપનીની અંદર એને બઢતી પણ મળશે અને કર્મચારી વધારે કાર્યદક્ષ બનશે. તાલીમને કારણે કર્મચારી શું કરે? વધારે કાર્યદક્ષ બનશે અને વધારે કાર્યદક્ષ બનશે તો એકમ એને વધારે આર્થિક લાભ આપશે અને એકમ વધારે આર્થિક લાભ આપશે તો એ પોતે એકમ છોડીને બીજે ક્યાંય જશે નહીં. કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થશે. નંબર 5, નફામાં વૃદ્ધિ. કેમ? તો તાલીમ પામેલો કર્મચારી જે ઉત્પાદન કરશે એ ઉત્પાદન વધારે કરશે અને વધુ ઉત્પાદન થશે અને જે વસ્તુની પડતર છે પડતર પણ નીચે આવશે અને પડતર નીચે આવશે તો એકમનો નફો વધશે. એકમના નફામાં વધારો થતો જોવા મળે છે. નંબર 6, ખર્ચમાં ઘટાડો. કેમ? એકમમાં જે તાલીમ પામેલો કર્મચારી, કુશળ કર્મચારી કામ કરે અને બિનકુશળ કર્મચારી, તો બંનેમાં ફેર છે. તાલીમ પામેલો કર્મચારી એકમમાં જે કાચા માલનો ઉપયોગ કરશે એ કાચા માલમાં યોગ્ય ઉપયોગ કરશે, એનો બગાડ નહીં કરે અને એકમમાં વધુ વધુ કાર્યદક્ષતાથી કામ કરશે. એટલે બગાડમાં ઘટાડો થશે, એને ધ્યાન નહીં આપવું પડે, એટલે નિરીક્ષણ ખર્ચ ઘટશે. ત્યાર પછી ઉત્પાદનમાં વધારો થશે અને કુલ ખર્ચમાં પણ ઘટાડો થશે. તાલીમ પામેલા કર્મચારીઓ એકમમાં કામ કરતા હોય તો જેના પરિણામે બગાડનું ખર્ચ ઘટે, ત્યારે નિરીક્ષણ ખર્ચ ઘટે, કુલ ખર્ચમાં પણ ઘટાડો થશે. નંબર 7, કર્મચારીનો વિકાસ. કર્મચારીઓને તાલીમ આપવામાં આવે તો એ કર્મચારીની બુદ્ધિ, જ્ઞાન, આવડત આ દરેક બાબતોમાં વિકાસ થતો જોવા મળે છે. પરિણામે કર્મચારીનો પોતાનો વિકાસ થતો જોવા મળે છે. નંબર 8, અન્ય લાભ. એકમમાં કર્મચારીઓ તાલીમ પામેલા હોય તો તાલીમ પામેલા કર્મચારીઓ એકમમાં વસ્તુનું ઉત્પાદન કરશે તો એ વસ્તુનું ઉત્પાદન કેવું હશે? ગુણવત્તાવાળું. અને ગુણવત્તાવાળું ઉત્પાદન હોય તો બજારમાં એકમની પ્રતિષ્ઠામાં શું થશે? વધારો થતો જોવા મળે છે. તાલીમ પામેલ કર્મચારી એકમમાં કામ કરતો હશે તો એને આવડે છે, એવો એને પોતાનામાં વિશ્વાસ હશે, પરિણામે એનામાં તણાવ ઘટશે. કર્મચારીનો જે તણાવ માનસિક ટેન્શનમાં ઘટાડો થશે. ત્યાર પછી આપણે કહી શકીએ કે એકમમાં સહકારનું વાતાવરણ થશે, કર્મચારીઓ અંદર અંદર ઝઘડશે નહીં, એકબીજા પર સહકારથી કામ કરશે અને એકમની પ્રતિષ્ઠા પણ વધશે, કર્મચારીઓ નિષ્ઠાથી કામ કરશે, એકબીજાનો સહકાર આપશે. આમ ઘણા બધા લાભ તાલીમના કારણે પ્રાપ્ત થતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનું સેન્ટેન્સ છે, વાક્ય છે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. શા માટે? તાલીમ માટે કયા કયા ખર્ચ થઈ શકે? સૌથી પહેલા એ વિચારો, તાલીમ આપણે આપવી હોય તો એકમમાં નવો વિભાગ તૈયાર કરવો, નંબર 1. નંબર 2, એ વિભાગ તૈયાર કર્યા પછી નિષ્ણાતની નિમણૂક કરવી પડે તાલીમ આપતા, તો એને ફી ચૂકવવી પડે. નંબર 3, જે તાલીમ માટે જે તાલીમ આપતો હોય એને સ્ટાઇપેન્ડ ચૂકવવું પડે. તો 3 ખર્ચા થાય. એટલે એકમમાં તાલીમ વધારે ખર્ચા છે, જુદા જુદા પ્રકારના ખર્ચ થાય છે. તો તાલીમ ખર્ચા છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચા છે. કેમ? તો તાલીમને કારણે ફાયદાઓ વધુ થતા હોય છે, ખર્ચની સામે ફાયદાનું પ્રમાણ વધુ છે, માટે તેની ગેરહાજરી વધુ ખર્ચા છે. એટલે તાલીમને જુદા જુદા ખર્ચા વધારે પરંતુ એના ફાયદા વધારે હોવાથી એ વધારે ફાયદાકારક જોવા મળે છે. તાલીમ ખર્ચા છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચા છે. મિત્રો, વિધાન યાદ રાખવાનું. તો આજે આપણે
તાલીમ પર અને મહત્વ અને આ સેન્ટર જોયું તે તમારા ક્લાસરૂમના ચોપડામાં તૈયાર કરીને લખી દેજો જય હિન્દ જય ભારત.